વિદ્યાર્થી મિત્રો પ્રકરણ દસ ઉદ્યોગ ક્ષેત્ર વિશે આપણે ભણીએ છીએ આજે એમાં વિશિષ્ટ આર્થિક વિસ્તાર વિશે ભણવાના છીએ તમને પરીક્ષામાં ક્યારેક શોર્ટ ન જ પૂછે વિશિષ્ટ આર્થિક વિસ્તાર વિશે સમજાવો તો વિશિષ્ટ આર્થિક વિસ્તારને ટૂંકમાં એસ ઇ જેડ કહે છે ક્યારેક તમને શોર્ટ શોર્ટનામ પૂછે વિભાગ એ અથવા વિભાગ બી માં તો એસી જેડ કહે છે ક્યારેક એનું ફૂલ નેમ પણ પૂછે તો એસી જેડ બરાબર સ્પેશિયલ ઇકોનોમિક ઝોન સ્પેશલ ઇકોનોમિક ઝોન હવે આ જે એસી જેડ એટલે વિશિષ્ટ આર્થિક વિષય છે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન તેનો અમલ ભારતમાં ક્યારે થયો એવું ક્યારેક પૂછે એ અથવા બી વિભાગમાં તો એક એપ્રિલ બે હજાર ભારતમાં એનો અમલ ક્યારે થયો તો એપ્રિલ થયો પહેલાં એકલું તમે લખી દો છો પછી એનો આશય આપણે ભણીએ છીએ પહેલા મુદ્દો બનાવો અથવા પ્રશ્ન લખો વિશિષ્ટ આર્થિક વિસ્તાર શોર્ટ નોટ વિશિષ્ટ આર્થિક વિસ્તાર salt not હવે હું બોલું છું ને એ રીતે લખવાનું છે તમે ઉતાવરના કરતા વિશિષ્ટ આર્થિક વિસ્તારને ટૂંકમાં એસ ઇજેડ કેપિટલ અક્ષરો ત્રણે ત્રણ એસ ઇઝેડ કહે છે હજુ ડેસ મારીને લખો એસી જેડ બરાબર એટલે એનું ફૂલ નેમ હવે લખે છે એસી જેડ બરાબર સ્પેશિયલ ઇકોનોમિક ઝોન સ્પેલિંગ બોલું છું એસ પી ઈ સી આઈ એલ સ્પેશિયલ ઇકોનોમિક ઇસીઓ એન ઓ એમ આઈ સી ઝોન જેડઓની સ્પેશિયલ ઇકોનોમિક ઝોન હજુ પણ લખો નેશ મારીને ભારતમાં એસી જેડ નો અમલ એક એપ્રિલ બે હજાર શરૂ થયો એક એપ્રિલ બે હજાર થી શરૂ થયો પહેલો બે આશય છે મનો પહેલો વિદેશી મૂડીરોકાણને આકર્ષવા એટલે તમે આશય એવો મુદ્દો બનાવો તો પેહલા આશય એમાં એક નંબર આપને લખો વિદેશી વિદેશી મૂડીરોકાણને આકર્ષવા વિદેશી મૂકી રાખો પછી હું તમને સમજાવું પછી લખો બે નંબર તમે જુઓ તો અહીં બોર્ડ ઉપર જુઓ વિદ્યાર્થી મિત્રો આંતરરાષ્ટ્રીય હરીફાઈ મુજબનો આંતરરાષ્ટ્રીય દેશો દેશો વચ્ચેની હરીફાઈ બરાબર યાદ રાખજો દેશો દેશો વચ્ચેની હરીફાઈ કેવી રીતે થશે તો નિકાસો દ્વારા કોઈ એક્સ દેશમાં ઉત્પન્ન ન થતી ચીજ વસ્તુઓ વધુમાં વધુ આપણે નિકાસ કરીએ અને હુંડિયામણ આવી હરીફાઈ ચાલશે એટલે અંકુશ મુક્ત બનાવી પડશે એની એટલે જો આંતરરાષ્ટ્રીય હરીફાઈ મુજબનું અંકુશો મુક્ત કોઈ અંકુશ જ ના હોય સરકાર દ્વારા નિકાસ કરવા માટેનું વાતાવરણ સર્જવું ફરીથી આંતરરાષ્ટ્રીય હરીફાઈ મુજબનું અંકુશોમુક્ત નિકાસ કરવા માટેનું વાતાવરણ સર્જવું હવે તમને ખબર પડી ગઈ છે બીજું આંતરરાષ્ટ્રીય હરીફાઈ મુજબનું નિકાસ કરવા માટેનું અંકુશોમુક્ત વાતાવરણ સર્જવું ચલો લખો તો ડેસ મારીને બીજું બે નંબર આપણે લખો આંતરરાષ્ટ્રીય હરીફાઈ મુજબનું આંતરરાષ્ટ્રીય હરીફાઈ મુજબનું અંકુશો મુક્ત વાતાવરણ સર્જવાનું છે પણ કેવું સર્જવાનું છે અંકુશો મુક્ત સર્જવાનું છે એટલે અંકુશો મુક્ત નિકાસ કરવા માટેનું વાતાવરણ સર્જવું નિકાસ કરવા માટેનું વાતાવરણ સર્જવું હવે જુઓ આપણે પહેલું એવું લખ્યું છે કે વિદેશી મૂડીરોકાણને આકર્ષવ તો એના માટે શું કરવામાં આવશે એ હવે બતાવે છે તો વિશિષ્ટ આર્થિક વિસ્તારમાં કાયદા દ્વારા કર્મ રાહતો આપશે ટેક્સમાં રાહત આપશે એટલે ફરી એકવાર વિશિષ્ટ આર્થિક વિસ્તારમાં કાયદા દ્વારા કર રાહતો આપી વિદેશી મૂડીરોકાણને આકર્ષવામાં આવે છે એટલે વિદેશના લોકો જે મૂડીરોકાણ કરવા માંગે છે એને ટેક્સમાં છૂટછાટ આપશે અને એ રીતે આ લખો તો ડેશ મારવું પડશે બે આશય પૂરા થઈ ગયા હવે તમે ડેશ મારીને શોર્ટ નોંધને લખો છો વિશિષ્ટ આર્થિક વિસ્તારમાં કાયદા દ્વારા કર રાહતો આપી વિદેશી મૂડીરોકાણને

તો પહેલા સૌપ્રથમ કોની શરૂઆત કરી એટલે તો વિશિષ્ટ આર્થિક વિસ્તાર ચીનના વિશિષ્ટ આર્થિક વિસ્તારના મોડેલ પરથી વિકસાવામાં આવ્યો છે લખો તો એસી જેડ ચીનના વિશિષ્ટ આર્થિક વિસ્તારના મોડેલ પરથી વિકસાવવામાં આવ્યો છે ઉત્પાદિત ક્ષેત્રો નો વિકાસ કરવા ઉપયોગી છે બરાબર સમજો નિકાસોની વાત આવી છે કયા ક્ષેત્રોનો વિકાસ કરવો છે તો નિકાસ કરતા ઉત્પાદિત ક્ષેત્રોનો એટલે પ્રત્યક્ષ વિદેશી મૂડી રોકાણ જેને એફડીઆઈ કહીએ છીએ એફડીઆઈ એટલે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ જે પ્રત્યક્ષ પ્રત્યક્ષ વિદેશી મૂડી રોકાણ દ્વારા નિકાસ કરતા ઉત્પાદિત ક્ષેત્રોનો વિકાસ કરવા ઉપયોગી છે ફરી એકવાર જુઓ જે પ્રત્યક્ષ વિદેશી મૂડી રોકાણ દ્વારા નિકાસ કરતા ઉત્પાદિત ક્ષેત્રોનો વિકાસ કરવા ઉપયોગી છે લખી નાખો તો ડેસ મારીને આ લખવું જરૂરી નથી પણ શોર્ટ નોટ થોડી લોંગ દેખાય માટે લખો તો જે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ કૌશમાં લખો એફડીઆઈ પ્રત્યક્ષ વિદેશી રોકાણ દ્વારા નિકાસ કરતા ઉત્પાદિત ક્ષેત્રોનો નિકાસ કરતા ઉત્પાદિત ક્ષેત્રોનો વિકાસ કરવા ઉપયોગી છે હવે જો ટૂંકું રૂપ આવ્યું છે એફડીઆઈ તો એફડીઆઈ બરાબર ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફોરેનના લોકો ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કરી શકે લખો એફડીઆઈ બરાબર ફોરેન એફઓઆરઆઈજી એન ડાયરેક્ટ ડીઆઈઆરઇસીટી સ્ટમેન્ટ આઈ એન વિસ્તાર છે એમાં કરમુક્ત આર્થિક વિસ્તાર ઊભો કરવામાં આવે છે એમાં ટેક્સ હોતો નથી એટલે વિશિષ્ટ આર્થિક વિસ્તારમાં કરમુક્ત આર્થિક વિસ્તાર ઊભો કરવામાં આવે છે લખી દો પેલા આખું વાક્ય લખો તો વાક્ય છે વિશિષ્ટ આર્થિક વિસ્તારમાં વિશિષ્ટ આર્થિક વિસ્તારમાં કરમુક્ત આર્થિક વિસ્તાર ઊભો કરવામાં આવે છે હવે વિદ્યાર્થી મિત્રો ખાસ એક અગત્યનું કહેવું છે કે આ એક માત્ર માત્ર આર્થિક વિસ્તાર એવો છે વિશિષ્ટ આર્થિક વિસ્તાર કે જેની અંદર કાયદાઓ દેશના કાયદાઓ કરતો ભિન્ન એટલે કે જુદા હોય છે દેશના જે કાયદાઓ હોય એ આટલા વિસ્તારને જુદી રીતે લાગુ પડે છે એના માટે અલગ હોય તો આપણે આખું વાક્ય સમજો વિશિષ્ટ આર્થિક વિસ્તાર એક એવો ભૌગોલિક વિસ્તાર ઉભો કરવામાં આવે છે ભૌગોલિક આખો પ્રદેશ બનાવવામાં આવે છે જે દેશમાં જ એક એવો વિસ્તાર બને છે જો આર્થિક કાયદાઓ દેશના કાયદાઓથી ભિન્ન હોય છે શોર્ટમાં લખો તમે એવું લખી શકો કે આ એક એવો વિસ્તાર બને છે કે જો આર્થિક કાયદાઓ દેશના કાયદાઓથી ભિન્ન હોય છે ચલો હું ટૂંકમાં જ લખાવ તમે લખો તો વિદ્યાર્થી મિત્રો દેશ મારીને લખો ভৌগোলিক বিস্তারছে এ এ ভৌগলিক বিস্তার আর্থিক আর্থিক কায়দাও দেশ ভিন্ন হয়েছে આર્થિક કાયદાઓ દેશના કાયદાઓથી ભિન્ન હોય છે હવે કયા કયા દેશોએ આ વિસ્તારનો ઉપયોગ કર્યો છે એટલે આ વિશિષ્ટ આર્થિક વિસ્તારનો ઉપયોગ નીચેના દેશોએ કર્યો છે તમે જુઓ આઠ છે ચીન ભારત જોર્ડન પોલેન્ડ ફિલિપાઈન્સ રશિયા અને ઉત્તર કોરિયા તમને અલગ લગભગ ના પૂછે પણ શોર્ટ નોટમાં લખવું જરૂરી છે એટલે હું કઉ એ રીતે તમે લખો લખો તો ડેસમાર્ક ને વિશિષ્ટ આર્થિક વિસ્તારનો ઉપયોગ વિશિષ્ટ આર્થિક વિસ્તારનો ઉપયોગ નીચેના દેશોએ કર્યો છે હવે જો મારે તો જગ્યાના અભાવે મેં આ રીતે લખ્યું છે તમારે તો મિડલમાં લખવાનું આ બાજુ નહીં લખવાનું મિડલમાં વચ્ચે ડેશ મારી મારીને લખો નંબર આપવાના નથી ડેશ મારીને લખો ચીન બરાબર એના નીચે ડેશ મારો વિજેલી ટીમ ભારત જોર્ડન પોલેન્ડ ફિલિપાઇન્સ રશિયા અને ઉત્તર કોરિયા સાત છે પણ ધારો કે પાંચ યાદ રહે પાંચ લખો તો વાંધો ના આવે પણ સાત યાદ રાખો તો વધારે બેટર છે એટલે સાત તમારે થવા જોઈએ હવે આપણે આ તો વિશ્વની વાત કરી કયા દેશોમાં હવે ભારતની વાત કરીએ તો ભારતમાં આઠ વિશિષ્ટ આર્થિક વિસ્તારોની સ્થાપના કરવાનું છે લખી દો પહેલા એ વાક્ય ભારતમાં આઠ આઠ ને અન્ડરલાઈન કરો વિશિષ્ટ આર્થિક વિસ્તારોની સ્થાપના કરવામાં આવી છે હવે જો કયા છે મહારાષ્ટ્રમાં આવેલું છે કોચિન કેરળમાં આવેલું છે કંડલા ગુજરાતમાં આવેલું છે સુરત ગુજરાતમાં એટલે ગુજરાતમાં બેસે ચેન્નાઈ તમિલનાડુમાં આવેલું છે વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશમાં આવેલું છે ફાલતા પશ્ચિમ બંગાળમાં આવેલું છે અને નોયડા ઉત્તર પ્રદેશમાં આવેલું છે ફરી એકવાર આપણે એ રાજ્ય લખવું જરૂરી નથી પણ સાંતાક્રુજ કોચિન કંડલા સુરત ચેન્નાઈ વિશાખાપટ્ટનમ ફાલતા અને નોયડા ફરી એકવાર જુઓ સાંતાક્રુજ કોચિન કંડલા સુરત ચેન્નાઈ વિશાખાપટ્ટનમ ફાલતા અને નોયડા હવે કયા રાજ્યોમાં આવે છે એ રીતે પણ એકવાર જોઈએ લખવું કમ્પલસરી નથી પણ ક્યારેક તમને એવો પ્રશ્ન પૂછી નાખે કે વિશિષ્ટ ગુજરાતના કયા કઈ જગ્યા ગુજરાતમાં કઈ જગ્યાએ વિશિષ્ટ આર્થિક વિસ્તાર વિકસાવવામાં આવ્યો છે તો કંડલા અને સુરત થશે બરાબર ફરી એકવાર જોવો તો સાંતાક્રુઝ મહારાષ્ટ્ર કોચિન કેરળ કંડલા ગુજરાત સુરત ગુજરાત ચેન્નાઈ તમિલનાડુ વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશ ફાલતા પશ્ચિમ બંગાળ નોયડા ઉત્તર પ્રદેશ હાલ પૂરતું તમારે રાજ્ય લખવાના છે પરીક્ષામાં ન લખી શકો તો ચાલે ચલો મિડલમાં લખો એક નંબર આપીને સાંતાક્ર મહારાષ્ટ્ર પણ કોચિન કેરળ મિડલમાં લખજો એટલે સારું દેખાય કંડલા ગુજરાત સુરત ગુજરાત ચેન્નાઈ તમિલનાડુ વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશ ફાલતા પશ્ચિમ બંગાળ અને નોઈડા ઉત્તર પ્રદેશ તમારે કુલ આઠ થશે બરાબર વિદ્યાર્થી મિત્રો અહીં આપણે વિશિષ્ટ આર્થિક વિસ્તાર પૂર્ણ કરીએ છીએ હવે એક જ મુદ્દો બાકી રહ્યો છે ઉદ્યોગ ક્ષેત્રનો એ ખૂબ ઝડપથી પતી જાય પછી એક જ પાઠ આપણે બાકી રહીએ છીએ એના પછી આપણે પુનરાવર્તન કરવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો લાઈક કરો કોમેન્ટ્સ કરો અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી આપણો વિડીયો પહોંચે એ માટે તમે શેર કરો મરીએ છીએ આવતીકાલે નવા વિડીયોમાં